લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશક્તિ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તિભાવપૂર્વક કર્યા દર્શન. માં અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે, એટલે કે શનિવારે વહેલી સવારે, આદ્યશક્તિ ધામ અંબાજીના મંદિરમાં માતાજીની આરતી કરી 6.5 કરોડ ગુજરાતીઓની સુખ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે આદ્યશક્તિ માં અંબાના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શક્તિ આપે, તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમ સર્વોત્તમ બને તે માટે માતાજીની કૃપા અસીમ વરસતી રહે તેવી પણ પ્રાર્થના મુખ્યમંત્રીએ કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાય અને હરાવી પણ શકાય છે. જીતેગા ગુજરાત મંત્રને આપણે સૌએ ચરિતાર્થ કરીશું. આ પ્રસંગે ધારાસભ્ય શશિકાંત પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઈ ભક્તો આ દર્શન પૂજામાં મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. કોરોનાની સેકન્ડ વેવ માં અંબાના કૃપાથી આપણે નિયંત્રિત કરી શક્યા છીએ. ઘણા દિવસો પછી બધા મંદિરો પણ ખોલવામાં આવ્યા છે. આજે માં અંબાની આરતી અને પૂજા કરીને ગુજરાત સલામત રીતે આ કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળે અને ગુજરાતની જનતાની માં અંબા રક્ષા કરે તેવી પ્રાર્થના કરી છે. થર્ડ વેવ માની કૃપાથી ન આવે, પરંતુ એક પ્રિકોશન તરીકે વર્સ્ટ કમ વર્સ્ટ રાજ્ય સરકારે બધી તૈયારી પણ કરી છે. ગુજરાતની જનતા જલ્દી વેક્સિન પોતે લઈ લે અને કોરોનાની સામે આપણે બરોબર ટકી શકીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે એ મંત્રને પણ આપણે સાકાર કરી શકીશું. આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની વધુ વિગતો માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.